गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप शीखीश यूनिट 3 रीड 1 फीमेल्स फॉर फॉरेस्ट्री वन संवर्धन माटे महिलाओं। स्टूडेंट्स, जो तमने आ वीडियो गमे तो प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू सपोर्ट अस। लेट्स स्टार्ट यूनिट 3 रीड 1 फीमेल्स फॉर फॉरेस्ट्री। Since time began, the natural broad-leaved forests of the Himalayas have played a significant role in the life of the people of Uttar Pradesh. જ્યારથી સમયની શરૂઆત થઈ હતી એટલે કે યુગો યુગોથી કુદરતી પૌડા પાંદડા ધરાવતા હિમાલયના જંગલોએ ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે. અ સિગ્નિફિકન્ટ રોલ એટલે કે ખૂબ જ મહત્વની ભૂમિકા. In fact, the forests are the foundation of the whole economy of the hill villages. હકીકતમાં જંગલો પર્વતીય ગામડાઓની સંપૂર્ણ અર્થવ્યવસ્થાનો પાયો છે. ફાઉન્ડેશન એટલે કે પાયો, ઇકોનોમી એટલે કે અર્થવ્યવસ્થા. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ ફોર એક્ઝામ્પલ પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ્સ whose dung is used as fertilizer for the croplands. લીલા પાંદડા અને ઘાસ દાખલા તરીકે પ્રાણીઓ માટે ચારો પૂરો પાડે છે કે જેમની છાણનો ઉપયોગ ઉપજાઉ જમીનમાં ખાતર તરીકે થાય છે. ફોડર એટલે કે ચારો, ડંગ એટલે કે છાણ, ફર્ટિલાઇઝર એટલે કે ખાતર, ક્રોપલેન્ડ્સ એટલે કે ઉપજાઉ જમીન. ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ. સૂકી ડાળીઓ અને લાકડા ઘરની રસોઈના બળતણ માટે એકમાત્ર સ્ત્રોત છે. ટ્વિગ્સ એટલે ડાળીઓ, સોર્સ એટલે કે સ્ત્રોત, ફ્યુલ એટલે કે બળતણ. ધ ફોરેસ્ટ્સ ઓલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાઈઝ ઓફ ફ્રૂટ્સ, એડિબલ નટ્સ, ફાઈબર્સ એન્ડ હર્બ્સ ફોર લોકલ કન્ઝમ્પશન. જંગલો સ્થાનિક વપરાશ માટે મોટા પ્રમાણમાં ફળો, ખાદ્ય, સૂકો મેવો, રેસા અને ઔષધિઓ પણ પૂરી પાડે છે. એડિબલ એટલે ખાદ્ય, નટ્સ એટલે સૂકો મેવો, ફાઈબર્સ એટલે રેસા, લોકલ કન્ઝમ્પશન એટલે કે સ્થાનિક વપરાશ. The forests break the flow of the seasonal rainfall that lashes the slopes of this mountain range every year during the monsoon. જંગલો મોસમી વરસાદના પ્રવાહને રોકે છે કે જે ચોમાસા દરમિયાન દર વર્ષે પર્વતીય ઢોળાવો પર ધોવાણ કરે છે. લેસિસ એટલે કે ધોવાણ કરવું, સ્લોપ્સ એટલે કે ઢોળાવ, મોન્સૂન એટલે કે ચોમાસું. This creates springs and ever-flowing streams which are vital for the mountain people and their animals during the hot summer months. આથી ઝરણા અને સતત વહેતી નદીઓ પેદા થાય છે કે જે ગરમ ઉનાળાના મહિનાઓ દરમિયાન પર્વતીય લોકો અને તેમના પ્રાણીઓ માટે અગત્યનું છે. સ્પ્રિંગ્સ એટલે કે ઝરણું, સ્ટ્રીમ્સ એટલે નદીઓ, વિટલ એટલે અગત્યનું. For many years, however, large areas of these rich forest resources are getting destroyed. ઘણા વર્ષોથી જો કે આ સમૃદ્ધ જંગલના સ્ત્રોત ધરાવતા મોટા વિસ્તાર નાશ પામી રહ્યા છે. For example, the forests of Tehri Garhwal were exploited to supply timber for the expanding રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ. દાખલા તરીકે તેહરી ગઢવાલના જંગલોનું નાશ મેદાની પ્રદેશમાં રેલવેના જાળનું વિસ્તાર કરવા, લાકડા પૂરા પાડવા માટે કરવામાં આવ્યું.
Europeans in Missouri wanted cultivation of new food crops like potatoes, leading to large-scale clearing of mixed oak forests. મસૂરી માં યુરોપીય લોકોએ બટાટા જેવા નવા ખાદ્ય પાકોની વાવણી માટે ઓક વૃક્ષ ધરાવતા મિશ્ર જંગલોનું મોટા પાયે નાશ કર્યું. કલ્ટિવેશન એટલે કે વાવણી. There was clearly a contradiction between the village people's basic needs and the requirements of the state to earn money. ગામડાના લોકોની પાયાની જરૂરિયાતો અને રાજ્યની પૈસા કમાવવાની જરૂરિયાતો વચ્ચે સ્પષ્ટ રીતે વિસંગતિ જોવા મળે છે. કોન્ટ્રાડિક્શન એટલે કે વિસંગતિ. In 1930, the people of Tehri Garhwal began a non-cooperation movement called Satyagraha, a form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest laws. 1930 માં Tehri Garhwal ના લોકોએ કડક જંગલના કાયદાઓના વિરોધમાં ન્યાય મેળવવા માટે સત્યાગ્રહ એક શાંતિપૂર્ણ વિરોધ નામનો અસહકાર આંદોલન શરૂ કર્યો હતો. નોન કોઓપરેશન એટલે કે અસહકાર, મૂવમેન્ટ એટલે કે આંદોલન, ઓપરેસિવ એટલે કે કડક. In that year, a large number of people were killed in Tillari by the armed forces of the Kingdom of Tehri Garhwal when they formed a protest meeting against official forest policy. તે વર્ષે જ્યારે તેઓએ અધિકૃત જંગલ નીતિની સામે એક વિરોધ સભા બનાવી હતી ત્યારે Tehri Garhwal રાજ્યના સશસ્ત્ર દળો દ્વારા તિલ્લરીમાં ઘણી મોટી સંખ્યામાં લોકોને મારી નાખવામાં આવ્યા. કિંગડમ એટલે કે રાજ્ય, પ્રોટેસ્ટ મીટિંગ એટલે કે વિરોધ સભા, ઓફિશિયલ એટલે કે અધિકૃત. લુક એટ ધ પિક્ચર, ચિત્ર જુઓ. ધ સ્ટુડન્ટ્સ, 11th સ્ટાન્ડર્ડની જે બુક છે તેની અંદર તમને ચિત્રને જોવાનું છે. વોટ ડુ યુ નોટિસ, તમને શું ધ્યાનમાં આવે છે? There are some men, women and children embracing the trees. કેટલાક પુરુષો, મહિલાઓ અને બાળકો વૃક્ષોને ભેટી રહ્યા છે. એમ્બ્રાસિંગ એટલે કે ભેટવું. The two men are with saws in their hands. બે પુરુષોના હાથમાં કરવત છે. They want to cut down the trees but the people are protecting them. તેઓ વૃક્ષોને કાપવા માંગે છે પણ લોકો તેમનું રક્ષણ કરી રહ્યા છે. They do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. તેઓ વૃક્ષોને નુકસાન પહોંચાડવા દેતા નથી કારણ કે તેઓ તેમની સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા છે. ઇમોશનલી એટલે કે ભાવનાત્મક રીતે. It was Chipko movement to save the forests. તે વૃક્ષોને બચાવવા ચિપકો આંદોલન હતું. The movement saved the green forest and protected the environment. આંદોલને લીલા જંગલ અને પર્યાવરણને બચાવ્યા. Environment એટલે કે પર્યાવરણ. Out of the Satyagraha movement has grown the post-independence Chipko Hug a Tree movement in which village people have actually put their bodies around trees to stop them from being felled. Satyagraha Andolan mathi swatantrata pachi Chipko Andolan nu janam thayu ke jema gamda na loko vruksho ne kapata atkavva kharekhar ma તેમના શરીર વૃક્ષોની ફરતે વિટાળી રહેતા હતા. This grassroots struggle against commercial cutting of the Himalayan forests of Uttar Pradesh has forced the state government to rethink its strategy.
ઉત્તર પ્રદેશના હિમાલય વિસ્તારના જંગલોમાંના વ્યવસાયિક વૃક્ષ છેદન માટેની આ પાયાના સંઘર્ષે રાજ્ય સરકારને તેમની વ્યૂહરચના માટે પુનઃ વિચારણા કરવા મજબૂર કર્યું. તો સ્ટુડન્ટ્સ, કોમર્શિયલ કટિંગ એટલે કે વ્યવસાયિક વૃક્ષ છેદન, સ્ટ્રગલ એટલે કે સંઘર્ષ, રિથિંક એટલે પુનઃ વિચારણા, સ્ટ્રેટેજી એટલે વ્યૂહરચના. કોમર્શિયલ ફેલિંગ ઇનફેક્ટ ઇઝ નાઉ બેન્ડ અબાઉ એ હાઈટ ઓફ 1000 મીટર. વ્યવસાયિક વૃક્ષ છેદન હકીકતમાં હવે 1000 મીટરની ઊંચાઈ પર નિષેધ કરવામાં આવ્યું છે. બટ ધેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ્ડ ટુ રીએફોરેસ્ટ ધેમ. પણ નાશ પામેલા જંગલોના વિસ્તાર મોટા છે અને જંગલ વિભાગ તેમના પુનઃવનીકરણમાં નિષ્ફળ થયો છે. ડિગ્રેડેડ ફોરેસ્ટ એટલે કે નાશ પામેલા જંગલો, રીએફોરેસ્ટ એટલે કે પુનઃવનીકરણ. એઝ અ રિઝલ્ટ દેર ઇઝ નાઉ એ સિવર સ્કેરસિટી ઓફ એનિમલ ફોડર એન્ડ ડોમેસ્ટિક ફ્યુલ એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ. પરિણામે હવે પ્રાણીઓના ચારાની સખત અછત થઈ છે અને ઘર વપરાશના બળતણ અને પાણીની તીવ્ર અછત થઈ છે. સીવર એટલે કે સખત, સ્કેરસિટી એટલે કે અછત, એક્યુટ એટલે કે તીવ્ર, શોર્ટેજ એટલે પણ અછત થાય છે. ધ વુમન સફર ધ મોસ્ટ, મહિલાઓ વધારે પીડાય છે. In many parts of the hills, women now have to walk all day to collect the daily requirements of fodder, fuel and water. પર્વતીય વિસ્તારના ઘણા ભાગોમાં મહિલાઓને હવે નિયમિત જરૂરિયાત માટેના ચારા, બળતણ અને પાણી માટે આખો દિવસ ચાલવું પડે છે. રિક્વાયરમેન્ટ્સ એટલે કે જરૂરિયાત. Inspired by the Chipko movement, the village women have now started to manage and protect local forests to ensure their regeneration. Chipko આંદોલનથી પ્રેરિત થઈને ગામડાની મહિલાઓએ તેમનું પુનર્જીવન સુનિશ્ચિત કરવા હવે સ્થાનિક જંગલોની વ્યવસ્થા અને રક્ષણ કરવાનું શરૂ કર્યું છે. Inspired એટલે કે પ્રેરિત થવું, regeneration એટલે કે પુનર્જીવન, to ensure એટલે કે સુનિશ્ચિત કરવું. Under the leadership of Sri Sundar Bahuguna and Sri Chandi Prasad of Tehri Gadwal district in Uttaranchal, tree lovers came forward to save the deodar forests that lie on the slopes of the Himalayas. Uttaranchal ma Tehri Gadwal jilla na Sri Sundar Bahuguna ane Sri Chandi Prasad ni netagiri hetad Himalaya na dodao par na દેવદારના જંગલોને બચાવવા વૃક્ષ પ્રેમીઓ આગળ આવ્યા. ઇન ધીસ મુવમેન્ટ ધ ટ્રી લવર્સ યુઝડ ટુ એમ્બ્રાસ ધ ટ્રીઝ ટુ સેવ ધેમ ફ્રોમ બીંગ કટ. આ આંદોલનમાં વૃક્ષ પ્રેમીઓએ વૃક્ષોને કપાવવાથી બચાવવા વૃક્ષોને ભેંટી લીધા. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મુવમેન્ટ. તે ચિપકો આંદોલનના નામે પ્રખ્યાત થયું. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. જંગલોનું સંવર્ધન આપણી નૈતિક ફરજ છે. કન્ઝર્વેશન એટલે કે સંવર્ધન. અવર કોન્સ્ટિટ્યુશન નાઉ રીડ્સ It is every citizen's fundamental duty to conserve and thereby improve forests, lakes, rivers, environment along with wildlife and also to have compassion towards organisms. આપણા બંધારણમાં પણ લખ્યું છે કે જંગલો, સરોવરો, નદીઓ, પર્યાવરણ, વન્યજીવન સાથેનું સંરક્ષણ કરવું
અને તેમાં સુધાર કરવો અને જીવો પ્રત્યે પણ કરુણા રાખવી તે દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ, ફંડામેન્ટલ એટલે કે મૂળભૂત, કમ્પેશિયન એટલે કે કરુણા. કાંગડ, અ વિલેજ ઓફ 200 ફેમિલીઝ, લાઈઝ એટ ધ હાઇટ ઓફ 2000 મીટર. 2000 મીટરની ઊંચાઈએ 200 કુટુંબોનું એક ગામ કાંગડ આવેલું છે. ઇટ ઇઝ એન એક્સિલેન્ટ એક્ઝામ્પલ ઓફ ધ વે ઇન વિચ લોકલ પીપલ કેન મેનેજ દેર આઉન ફોરેસ્ટ ડિગ્રેડેડ. સ્થાનિક લોકો જે રીતે તેમના નાશ પામેલા જંગલોની વ્યવસ્થા કરી રહ્યા છે તે એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. ઇન દેટ યર હાઉ એવર ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડિસાઇડેડ ટુ ફેલ ઇટ. તે વર્ષમાં જો કે જંગલ વિભાગે તેને કાપવાનું નક્કી કર્યું હતું. ધ વિલેજ વુમેન હુ હેડ ટુ વોક લોંગ ડિસ્ટન્સીસ ફોર ફ્યુલ, ફોડર એન્ડ વોટર વેર ડિટરમાઇન્ડ ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રીઝ. ગામડાની મહિલાઓ કે જેમને બળતણ, ચારા અને પાણી માટે લાંબા અંતરે ચાલવું પડતું હતું તેમણે વૃક્ષોના છેલ્લા ખંડને પણ બચાવવાનું નક્કી કર્યું. ડિટરમાઇન્ડ એટલે કે નક્કી કરવું, પેચ એટલે કે ખંડ. ધ મેન ઓફ કાંગડ ધો વેર ઓફર્ડ વર્ક બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ ફેલ ધ ટ્રીઝ. જંગલ વિભાગે કાંગડના પુરુષોને વૃક્ષોને કાપવા નોકરી પર રાખ્યું. એઝ અ રિઝલ્ટ ધેર વોઝ અ કન્ફ્લિક્ટ બિટવીન ધ વિલેજ મેન એન્ડ વુમન. પરિણામે ગામડાના પુરુષો અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ થયા. કન્ફ્લિક્ટ એટલે કે ઘર્ષણ. After 4 months of resistance, the woman succeeded in saving their forest. 4 મહિનાના વિરોધ પછી મહિલાઓ તેમના જંગલને બચાવવામાં સફળ થયા. Resistance એટલે કે વિરોધ. The woman's organization, the Mahila Mangal Dal, then decided to revive the degraded forests. મહિલાઓની સંસ્થાએ, મહિલા મંગળ દળે ત્યારબાદ નાશ પામેલા જંગલોને પુનર્જીવિત કરવાનું નક્કી કર્યું. ટુ રિવાઈવ એટલે કે પુનર્જીવિત કરવું. ઓન ધ બેઝિસ ઓફ ધ નંબર ઓફ કેટલ આઉન્ડ બાય ઈચ ફેમિલી, કન્ટ્રીબ્યુશન્સ વેર રેઝ્ડ ટુ એમ્પ્લોય એ ફોરેસ્ટ ગાર્ડ હુ વોઝ પેડ ₹300 પર મંથ. દરેક કુટુંબ દ્વારા તેમના ઢોરની સંખ્યાના આધારે જંગલ રક્ષકની નિમણૂક કરવા ફાળો ઊભો કરવામાં આવ્યો કે જેને પ્રતિ માસ ₹300 ચૂકવવાના હતા. આ જે ₹300 ચૂકવવાના હતા તે જંગલ રક્ષકને ચૂકવવાના હતા. ફોર 3 યર્સ ધ અરેન્જમેન્ટ વર્કડ વેલ, બટ પ્રોબ્લેમ્સ ધેન અરોઝ. The forest guard became negligent and protection was loose. 3 વર્ષ સુધી ગોઠવણીએ બરાબર રીતે કામ કર્યું પણ સમસ્યા ત્યારે ઊભી થઈ જ્યારે જંગલ રક્ષક બેદરકાર બન્યો અને રક્ષણ ઢીલું પડી ગયું. નેગ્લિજન્ટ એટલે કે બેદરકાર બનવું. Once the woman discovered this, they abolished the post and decided to guard the forest themselves. એક વાર મહિલાઓને આ વાતની ખબર પડી અને તેઓએ આ જગ્યા રદ કરી અને તેમની જાતે જ જંગલનું રક્ષણ કરવાનું નક્કી કર્યું. એબોલિશ્ડ એટલે કે રદ કરવું. Now the Mahila Mangal Dal has assigned the duty of looking after the forest to a group of village women. હવે મહિલા મંગળ દળે ગામડાની મહિલાઓની ટુકડીને જંગલની દેખરેખની ફરજ સોંપી છે. એસાઇન્ડ એટલે કે સોંપવું. ધ રેસ્પોન્સિબિલિટી સેડ અમંગ 15 વુમન ઇન રોટેશન.
जवाबदारी 15 महिलाओं वच्चे वारा फरती वहेंचेली छे। रोटेशन एटले वारा फरती। थस द ड्यूटी ऑफ ईच वुमन कम्स आफ्टर 15 डेज। आम दरेक महिलानी फरज 15 दिवस पछी आवे छे। As one woman said, on these days we leave our work and protect the forest because our oak trees are like our children. एक महिलाए कहू, आ दिवसोमां अमे अमारुं काम छोड़ी दईए छीए अने जंगलनुं रक्षण करीए छीए कारण के अमारा ओक वृक्ष अमारा बाळको जेवा छे। Once when a migrant shepherd allowed his goats to graze in the protected forest area, the woman took away the goats and fined the shepherd 200 rupees. एक वार जारे एक प्रवासी भरवाड़े तेनी बकरियों ने रक्षित जंगल विस्तार मा चरवा माटे जवा दीधी त्यारे महिलाओं बकरियों लई लीधी अने भरवाड़ ने 200 रुपया नो दंड कर्यो। माइग्रेंट एटले के प्रवासी। प्रोटेक्टेड फॉरेस्ट एरिया एटले के रक्षित जंगल विस्तार। सेफर्ड एटले के भरवाड़। विलेजर्स देमसेल्स आर फाइंड अप टू रूपीज 100 फॉर कटिंग ट्रीज फॉर फायरवुड। गामडावाड़ाओं ने खुद बढ़तन माटे वृक्षों कापवा बदल रुपया 100 नो दंड करवामां आवे छे। Thanks to nature and thanks to the strength of woman, the mixed natural oak forests are now recovering in all parts of Gadwal. Prakruti no abhar ane mahilaoni shakti no abhar, mishrit kudrati oak na jangalo Gadwal na baddha j bhago ma have punarjeevit thai rahya chhe. But the women still have to be very vigilant. પણ મહિલાઓને હજુ પણ ખૂબ જ સાવધ રહેવું પડે છે। વિજિલેન્ટ એટલે કે સાવધ રહેવું। ઇન 1980 ફોર એક્ઝામ્પલ ધ મહિલા મંગલ દળ એગ્રીડ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ। 1980માં દાખલા તરીકે મહિલા મંગળ દળ વૃક્ષ વાવવામાં જંગલ વિભાગની મદદ કરવા સંમત થઈ ગયું। They dug 15,000 pits, but then they found that the department was only interested in planting poplars. તેઓએ 15,000 ખાડા ખોદ્યા પણ ત્યારબાદ તેઓને ખબર પડી કે વિભાગને ફક્ત પોપ્યુલર વૃક્ષ વાવવામાં જ રસ હતો। The woman refused to allow the planting of the poplar, which is a foreign commercial tree. મહિલાઓએ પોપ્યુલરને વાવવાની ના પાડી દીધી કે જે વિદેશી વ્યવસાયિક વૃક્ષ છે। ઇન્સ્ટીડ ધે ફોર્સ્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ પ્લાન્ટ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ઇનડાઇજેનિયસ ફોડર ટ્રીઝ ધેટ વુડ બેનિફિટ ધેમ ડાયરેક્ટલી। તેના બદલે તેઓએ જંગલ વિભાગને પ્રાણીઓના ચારા માટે અલગ અલગ પ્રકારના દેશી વૃક્ષો વાવવા દબાણ કર્યું કે જે તેમને પ્રત્યક્ષ રીતે લાભ કરશે। ઇનડાઇજેનિયસ એટલે કે દેશી। થસ ધ નેચરલ ફોરેસ્ટ્સ આર નાઉ રીજનરેટિંગ ઇન ધ હિલી એરિયાઝ ઇન મેની પાર્ટ્સ ઓફ ઉત્તર પ્રદેશ। આમ ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં પર્વતીય વિસ્તારોમાં હવે કુદરતી જંગલો પુનર્જીવિત થઈ રહ્યા છે। ઇન એડિશન ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હસ્બેન્ડરી ધ રીજનરેટેડ ફોરેસ્ટ્સ હેવ રેડ્યુસ્ડ ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ્સ એન્ડ સોઇલ એરોઝિયન એન્ડ હેવ ઇન્શ્યોર્ડ અ પરમાનન્ટ વોટર સપ્લાય। સ્થાનિક ખેતી અને પશુપાલનને સહાય થવા ઉપરાંત પુનર્જીવિત થયેલા જંગલોએ
પૂર અને જમીનના ધોવાણની તીવ્રતા ઘટાડી છે અને કાયમી પાણીનો પુરવઠો સુનિશ્ચિત કર્યો છે. લોકલ એગ્રીકલ્ચર એટલે કે સ્થાનિક ખેતી, એનિમલ હસ્બેન્ડરી એટલે પશુપાલન, રીજનરેટેડ એટલે કે પુનર્જીવિત કરવું, ઇન્ટેન્સિટી એટલે કે તીવ્રતા, સોઇલ એરોઝિયન એટલે કે જમીનનું ધોવાણ. The practice of community protection of forests has spread to many neighboring villages. જંગલોના રક્ષણનો અભ્યાસ ઘણા પાડોશના ગામડાઓમાં ફેલાયો છે. સ્પ્રેડ એટલે કે ફેલાવવું. In fact, this is probably the only effective way to tackle this terribly urgent national task. હકીકતમાં આ ભયંકર તાકીદના રાષ્ટ્રીય કાર્યના પ્રયાસ માટે ફક્ત આ જ કદાચ અસરકારક રસ્તો છે. સ્ટુડન્ટ્સ, આ પેરેગ્રાફની સાથે પતે છે તમારું યુનિટ 3 રીડ 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. સ્ટુડન્ટ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ સપોર્ટ અસ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.